પરિણામ જાહેર થયું છે, જેમાં રાજ્યમાં છઠ્ઠા અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવેલા બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 86.23% આવ્યું છે. ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ 19.61% વધુ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 SSCની પરીક્ષા માર્ચ 2024માં લેવામાં આવી હતી, ત્યારે આજે જાહેર થયેલા SSCના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા 38,380 પરીક્ષાર્થીઓ પૈકી 38,050 પરીક્ષાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે, જેથી જિલ્લાનું પરિણામ 86.23% આવ્યું છે. જિલ્લામાં 910 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 3,856 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, ત્યારે 6,767 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 8,725 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, ત્યારે 8,182 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, જ્યારે 4,092 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 278 વિદ્યાર્થીએ D ગ્રેડ મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 66 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી ઊંચું કાંકરે તાલુકાના રાજપુર કેન્દ્રનું પરિણામ 97% આવ્યું છે, જ્યારે સૌથી નીચું પરિણામ ખોડા કેન્દ્રનું 65% આવ્યું છે. ત્યારે પરિણામને લઈને કહીં ખુશી કહીં ગમના દ્રશ્યો સર્જાયા હતા. આજે સમગ્ર રાજ્યની અંદર SSCનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાએ ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 38,000 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 32,000 વિદ્યાર્થીઓ આશરે પાસ થયા હતા. એટલે કે બનાસકાંઠા જિલ્લાનું SSC એક્ઝામ 2024નું રિઝલ્ટ 86.23 છે, જે સમગ્ર રાજ્યના અન્ય ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ સારું જણાઈ આવે છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર 97% સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ છે, તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ખોડા સેન્ટર જે 65% રિઝલ્ટ સાથે નીચેના ક્રમે છે. સમગ્ર બનાસકાંઠાની અંદર ગત વર્ષનું જે રિઝલ્ટ છે 66% હતું અને આ વર્ષનું જે રિઝલ્ટ છે 86.23% છે, એટલે કે આશરે 20% જેટલો રિઝલ્ટની અંદર ઉછાળો બનાસકાંઠાના SSCના રિઝલ્ટમાં જોવા મળેલો છે. આ તબક્કે બનાસકાંઠાના સૌ સારસ્વત મિત્રોને હું અભિનંદન પાઠવું છું. બાળકો હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉત્તમ પરિણામ મેળવે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. બનાસકાંઠાના એક વિધર્મી બસ ચાલક એવા પરિણીત યુવકે ડીસા પંથકની યુવતીને સોશિયલ મીડિયામાં સતત તેની સાથે વાત કરી યુવતીનું બ્રેઇન વોશ કર્યું હતું અને તે